નમસ્કાર દોસ્તો, તો આજથી શરૂ થઈ ગઈ છે આપણી દ્વારકાધીશની સંપૂર્ણ યાત્રા। આ યાત્રામાં આપણે દર્શન કરીશું દ્વારકા મંદિરના, ત્યારબાદ હું તમને લઈ જઈશ ગોમતી ઘાટ, ત્યાંથી દ્વારકાના બીચ અને દ્વારકાનો સનસેટ પોઈન્ટ આપણે જોઈશું, ત્યાંથી આગળ વધીને હું તમને લઈ જઈશ રૂક્ષ્મણી મંદિર, ત્યારબાદ જ્યોતિર્લિંગ એવા નાગેશ્વર મંદિરના દર્શન કરીશું, ઉપરાંત આપણે જઈશું ગોપી તળાવ અને ત્યારબાદ આપણે બોટમાં બેસીને જઈશું બેટ દ્વારકા। તો જો તમે પણ દ્વારકા જવા માગતા હો અથવા તો ઘરે બેઠા જ દ્વારકાની આ સંપૂર્ણ યાત્રા માણવા માગતા હોય તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। એક વિડીયોમાં આપણે આ તમામ જગ્યાઓ નહીં જોઈ શકીએ, જેથી અલગ અલગ વિડીયોમાં હું તમને અલગ અલગ જગ્યાઓ દેખાડીશ। આ છે સંપૂર્ણ દ્વારકાની યાત્રાનો પ્રથમ ભાગ, કે જેમાં આપણે દ્વારકાધીશના મંદિરના દર્શન કરીશું, સાથે જ સનસેટ પોઈન્ટ પણ જોઈશું, ઉપરાંત દ્વારકામાં રોકાવા માટે સારી ધર્મશાળા કઈ છે, સાથે જ જો તમે કાર લઈને ગયા હોય તો કાર પાર્કિંગની વ્યવસ્થા કેવી છે તે પણ આપણે જાણીશું। તો ચાલો શરૂ કરીએ દ્વારકાની સંપૂર્ણ યાત્રાનો આ પ્રથમ ભાગ। તો અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ દ્વારકા શહેરમાં અને હવે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા મંદિર તરફ। એવું કહેવાય છે કે આ દ્વારકા શહેરની સ્થાપના સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ આજથી 5000 વર્ષ પહેલા કરી હતી। દ્વારકાને પોતાની રાજધાની બનાવવા માટે ભગવાન કૃષ્ણએ સમુદ્ર પાસે 12 યોજન એટલે કે 96 સ્ક્વેર કિલોમીટર જમીન માગી હતી અને ત્યારબાદ આ જમીન પર તેમણે નિર્માણ કર્યું હતું દ્વારકા નગરીનું। એવું કહેવાય છે કે તે સમયે આ દ્વારકા સોનાની નગરી હતી। દ્વારકાનો વધુ ઇતિહાસ અને કેવી રીતે આ દ્વારકા ડૂબી તેની વાત પણ હું તમને આગળ કરીશ, પરંતુ અત્યારે આપણે મંદિરની એકદમ પાસે પહોંચી ગયા છીએ, તો પહેલા દર્શન કરી લઈએ દ્વારકાધીશના। તો આખરે આપણે આવી ગયા છીએ દ્વારકા મંદિરની એકદમ નજીક। પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે દ્વારકાધીશનું મંદિર। હવે આપણે આની અંદર જવાનું છે, જો કે કોરોના બાદ કેટલીક સુરક્ષા વ્યવસ્થા જે છે તે વધુ સઘન કરવામાં આવી છે, ખાસ કરીને માસ્ક પહેરવું અહીંયા ફરજિયાત છે। જો તમે પણ દ્વારકા મંદિરના દર્શન કરવા માટે અહીંયા આવવા માંગતા હો તો ટાઈમિંગનું ખાસ ધ્યાન રાખજો। વહેલી સવારે 6:30 વાગ્યાથી રાત્રે 9:30 કલાક સુધી તમે દ્વારકા મંદિરમાં એન્ટ્રી કરી શકો છો, પરંતુ બપોરે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી દ્વારકા મંદિર ભક્તો માટે બંધ હોય છે, તો આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો। પાછળ જે ગેટ છે, ગેટમાંથી જે એન્ટ્રી હોય છે અને જે એક્ઝિટ જે છે તે સામે પેલી બાજુ ગેટ છે ત્યાંથી હોય છે। તો હાલમાં તમે જુઓ છો કે કોરોનાના કારણે ખૂબ જ ઓછા લોકો આવી રહ્યા છે। અગાઉ જો તમે અહીંયા આવ્યા હોત એટલે કે બિફોર કોરોના, બિફોર કોવિડ, તો કદાચ એટલી ભીડ હોત કે તમારો વારો આવતા કદાચ 1/2 કલાક પણ થાત અથવા વધુ સમય પણ લાગી શકે જો તમે જન્માષ્ટમી વખતે આવ્યા હોય તો, પરંતુ અત્યારે માત્ર 10 અથવા 15 મિનિટમાં તમને દર્શન થઈ જાય છે। તો આ સામે છે દ્વારકાધીશનું એ મંદિર અને તેની એક્ઝેટ સામે જે તમે જુઓ છો તે દ્વારકાદાસ વિસનજી જે છે તે ધવલભાઈની દુકાન છે અને આ છે ધવલભાઈ। ધવલભાઈ, મંદિરની અંદર કઈ કઈ વસ્તુ અલાઉડ નથી? મંદિરની અંદર મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, કોઈ પણ આઈટમ હોય, પછી પાન ફાકી, તમાકુ માવા કે મોટી બેગ હોય, લેડીઝની હેન્ડબેગ હોય તો એ અંદર લઈને જ જવા દેતા। ભક્તો જે લોકો આવતા હોય છે તેમનો સામાન પણ તમે સાચો છે મેં જોયું અને એક પણ રૂપિયો તમે લેતા નથી, એ તો એક જાતની અમારી સેવા છે કે જે દર્શન કરવા આવે તેનો પૂરેપૂરો લાભ લઈ શકે। અમે કોઈ જાતની અહીં કમાણીની કે એવી આશાથી નથી રાખતા કે ભક્તો આવે પ્રસાદ લઈ જાય। અચ્છા, અને તમે પ્રસાદ પણ સરસ મજાનો રાખો છો, શું શું રાખો છો તમે પ્રસાદમાં? પ્રસાદમાં જો એક જોઈએ તો આખો આ રાજભોગ છે। અચ્છા, એમાં સોન પાપડી આવે, મઠડી આવે, સાકર, સાકરિયા અને ઠોળ। ઓકે, આનો કિંમત છે 50 રૂપિયા આખા થાળની છે। આ જોઈએ તો 100 રૂપિયાનો થાળ, આ મોટો થાળ છે, મઠડી છે, આ મઠડી છે જે દ્વારકામાં ખૂબ જ ફેમસ છે। અને જ્યારે આપણે
દ્વારકાધીશ મંદિરના ગર્ભગૃહની અંદર પ્રવેશ કરીએ છીએ ત્યારે સામે જ દેખાય છે આપણને 2 ફૂટ ઊંચી શ્યામ રંગની દ્વારકાધીશની આ અદ્ભુત અને અકલ્પનીય પ્રતિમા. આ સ્વરૂપમાં દ્વારકાધીશે પોતાની 4 ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા છે. દૂર દૂરથી આવતા ભાવિકો જ્યારે પ્રથમ વખત દ્વારકાધીશની આ મૂર્તિના દર્શન કરે છે તો મંત્રમુગ્ધ થઈ જાય છે. તેમને એવું લાગે છે કે જાણે તેઓ ભવોભવના બંધનમાંથી મુક્ત થઈ ગયા હોય, પોતાનું તમામ દુઃખ દર્દ ભૂલીને ભક્તો બની જાય છે કૃષ્ણમય દ્વારકાધીશમય. તો દ્વારકાધીશ મંદિરના ખૂબ જ સરસ મજાના દર્શન થઈ ગયા. અત્યારે કોરોનાના કારણે મેં તમને કહ્યું હતું તેમ ખૂબ જ ઓછી ભીડ હોય છે, તો એક રીતે તો જોવા જાઓ તો આ બેસ્ટ ટાઈમ છે શાંતિથી દર્શન કરવા માટેનો. દ્વારકાધીશ મંદિરની જો કોઈ સારી બાબત મને લાગી હોય સૌથી સારી, તો એ છે મંદિરની અંદરની સ્વચ્છતા. આખા મંદિરમાં તમને ક્યાંય પણ એક પ્રકારનો જે કાગળ કહેવાય તે નહીં જોવા મળે, કોઈ પણ પ્રકારનો જે બીજો કચરો કહેવાય તે જોવા નહીં મળે. જ્યારે તમે દ્વારકાધીશ મંદિરની બહાર નીકળશો અને થોડા 50 મીટર આગળ જશો ત્યારે તમને અહીંયા જોવા મળશે સુદામા સેતુ, જે હાલમાં બંધ છે. અહીંયાથી એનો એન્ટ્રી ગેટ છે. સામે તમે જે જોઈ રહ્યા છો એ છે સુદામા ગેટ, એટલે કે સુદામા સેતુ. આમ તો દ્વારકા જગત મંદિરને કારણે ઓળખાય છે, પરંતુ જગત મંદિર ઉપરાંત પણ અહીંયા નાના મોટા ઘણા બધા મંદિરો છે કે જેના દર્શન પણ તમે કરી શકો છો. ખાસ વાત એ છે કે તમે શહેરમાં કોઈ પણ જગ્યાએ હશો ત્યાંથી તમને દ્વારકાધીશના મંદિરની ધજા દેખાશે. તો મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો તે છે 56 સીડી. આ પણ એક દ્વારકા મંદિરની અંદર જવાનો માર્ગ છે. 56 સીડી એટલા માટે કારણ કે નામમાં જ એનો અર્થ છુપાયેલો છે. આ સીડી જે છે પગથિયા, તે 56 પગથિયા છે. અહીંયાથી પણ તમે અંદર એન્ટ્રી કરી શકો છો અને એક્ઝિટ પણ કરી શકો છો. અને હવે આપણે જઈશું દ્વારકાના પ્રસિદ્ધ એવા સનસેટ પોઈન્ટ અને દીવાદાંડી તરફ. મંદિરથી લગભગ વોકિંગ ડિસ્ટન્સ 5 મિનિટનું અંતર છે. અને અહીંયા છે પાછળ જો જ્યાં નજર ચડશે તમારી, એટલે કે જ્યાં જ્યાં નજર પડશે ત્યાં ત્યાં તમને દેખાશે આ અફાટ સમુદ્ર. સામે છે એક દીવાદાંડી જો તમને દેખાતી હોય તો, અને આકાશ છે એકદમ વરસાદી વાતાવરણનું. તો બેસ્ટ સમય છે અત્યારે. મને એવું લાગતું હતું કે આજે છે તે દ્વારકાનો બીચ છે. મેં ઘણી બધી તસવીરો જોઈ હતી દ્વારકા બીચની, પણ લોકોએ મને કહ્યું કે ભાઈ આ દ્વારકા બીચ નથી, દ્વારકાનો જે બીચ જે છે તે ગોમતી ઘાટની સામેની સાઈડમાં છે. પરંતુ જો તમે અહીંયા આવ્યા હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે તમને અહીંયા કેવું લાગ્યું હતું, અને જો ના આવ્યા હોય તો અહીંયા આવજો. જો તમને સામે દેખાતો હોય જે આ 2 ભાગ છે, એક આ બાજુ એની સામેનો વચ્ચેનો ભાગ, ત્યાં છે એ દ્વારકાનો ફેમસ બીચ. પરંતુ હાલમાં ત્યાં લોકોને જવા દેવામાં નથી આવતા. મેં કેટલાક લોકલ્સને પૂછ્યું તો તેમણે કહ્યું કે ભાઈ આ જે જગ્યા છે તે હજુ હમણાં થોડા વર્ષો પહેલાં જ બનાવવામાં આવી છે, પહેલાં અહીંયા આવું કશું હતું નહીં. પરંતુ પથ્થરો તમે જુઓ જેવી રીતે મુંબઈમાં મરીન ડ્રાઈવ જે છે જગ્યા, ત્યાં આવા પથ્થરો છે, તો એવા જ પથ્થરો અહીંયા નાખવામાં આવ્યા છે. અને હવે તો લગભગ સોમનાથમાં પણ આવા પથ્થરો નાખવામાં આવ્યા છે કે જેથી જે દરિયાનું પાણી છે તે વધુ અંદર સુધી ના આવી જાય, અને આ પથ્થરોના કારણે એક નયનરમ્ય દ્રશ્ય પણ સર્જાતું હોય છે. ઘણા ભક્તો દૂરથી આવતા હોય છે તો તેમને દ્વારકામાં રોકાવાની પણ વ્યવસ્થા કરવાની હોય છે. તો આવા ભક્તો માટે હું જણાવી દઉં કે દ્વારકામાં ઘણી બધી હોટલ છે, આ ઉપરાંત એવી ઘણી બધી ધાર્મિક ધર્મશાળાઓ પણ છે કે જ્યાં તમે ખૂબ જ ઓછા દરે રહી શકો છો. તો કેટલીક ધર્મશાળા એવી પણ છે કે જ્યાં ભક્તો પાસેથી 1 પણ રૂપિયો લેવામાં નથી આવતો. તો અહીંયા પણ એક ધર્મશાળા છે,
જેનું નામ છે માતૃશ્રી રાધાભાઈ પટેલ ધર્મશાળા. તો આવી દ્વારકામાં ઘણી બધી ધર્મશાળાઓ છે કે જ્યાં તમને ખૂબ જ નજીવા દરે રહેવાની વ્યવસ્થા થઈ જશે તમારી. હવે હું ચાર્જ તો મને ખબર નથી, બાકી હું ચાર્જ પણ તમને કહી દઉં કે ભાઈ એક દિવસનું કેટલો ચાર્જ એ લોકો લે છે. પરંતુ જો મિનિમમ ચાર્જની વાત કરીએ તો કદાચ ઘણી બધી જગ્યાએ 500 રૂપિયામાં પણ તમને રહેવાની વ્યવસ્થા કરતા હોય છે લોકો. 500 રૂપિયા અને વધારે વધારે 1000 રૂપિયામાં સારામાં સારી હોટલ તમને દ્વારકામાં મળી જશે. બાકી બજેટ ઓછું હોય તો ઓપ્શન છે જ કોઈ પણ ધર્મશાળામાં રોકાવું. તો અત્યારે આપણે છીએ પાર્કિંગ એરિયામાં. આમ તો દ્વારકામાં 2-3 જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા છે, ખાસ મંદિરની એક્ઝેટ પાછળની સાઈડમાં છે, જે ગોમતી ઘાટ જે છે તેની બિલકુલ ઓપોઝિટ સાઈડમાં જે છે તે આ પે એન્ડ પાર્કિંગ વ્યવસ્થા છે. હું તમને ચાર્જ પણ જણાવી દઉં. અહીંયા એક જગ્યા લખેલા છે 6-વ્હીલર જે હેવી વાહન છે તેના માટે 100 રૂપિયા ચાર્જ છે. 4-વ્હીલર માટેનું જે છે મિની વાહન તેના માટે 50 રૂપિયા અને જે 4-વ્હીલર નાના વાહનો હોય છે તેના માટે 30 રૂપિયા છે. અને આ જે ભાવ જે છે મતલબ કે પ્રાઇસ જે છે તે 4 કલાક માટેનો છે. અને આ છે એક પાર્કિંગ એરિયા. હાલમાં તો લગભગ કોઈ છે નહીં, કોઈ વાહન 2-3 કાર જે છે તે પડેલી છે 4-5. તો દોસ્તો મને આશા છે કે સંપૂર્ણ દ્વારકા યાત્રાનો આ પહેલો ભાગ તમને જરૂર પસંદ આવ્યો હશે. આ ઉપરાંત પણ દ્વારકામાં અનેક જોવાલાયક જગ્યાઓ છે જ્યાં પણ હું તમને લઈ જઈશ. તો આ તમામ વિડીયો અને તમામ જગ્યાઓ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ આ વિડીયોને લાઇક કરો, શેર કરો. તમે કશું કહેવા માગતા હો અથવા દ્વારકા દર્શનને લઈને તમારો કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, હું તેનો જવાબ આપીશ. તો ચાલો વધુ એક વિડીયોમાં આપણે ફરીથી મળીશું. પરંતુ ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.